नमस्ते विद्यार्थियों, हूँ श्रेयश विद्यालयथी धारा टीचर। आजे बाळको आपणे आ पाठ हवे आगळ समजीए। पाठ नंबर 13, आपणी लागणीओनी भागीदारी। तो बाळको, आपणे आगळना विडियोमां आ पाठ थोड़ो समझी गया हता, हवे तेनाथी आपणे आगळ आ पाठ समझीए। तो बाळको, सीमाभाईनी वातमां आपणे आगळ थोड़ो समझी गया हता। आगळ आपणे छेल्ले पुस्तकोना पाना जाड़ा अने तेमां उपसेला टपकाओनी हारमाळा जेवा होय छे, जे लोको अंध होय छे ते लोको आ प्रकारना पुस्तकों वाँचता होय छे, एटले के तेना पर आंगळीओ फेरवीने तेने वाँचे छे। घणीवार, हवे त्यांथी बाळको आपणे आगळ आ पाठ समझीए। घणीवार भाई साथे मजाक करवा हूँ तेमनी लाकड़ी मूकवानी जग्या बदली नाखूँ छूँ ने अकड़ाय छे, परंतु गुस्सो करता नथी, कारण हूँ एमनी नानी बहन छूँ। हूँ हजू घरमां पहोंचू त्यां भाई बोलिया, सीमा આજે તો ખૂબ જ ખુશ જણાય છે। હવે બાળકો, અહીં તમને સમજાય છે કે જ્યારે તે ઘરમાં હજી પહોંચે છે ત્યારે જેને શું કહે છે કે સીમા આજે તો તું ખૂબ જ ખુશ છે। હવે આ શબ્દમાં તમને નવાઈ લાગશે, કારણ કે જે ભાઈની વાત કરે છે તે ભાઈ કેવા હતા, આંખે અંધ હતા, એટલે કે આંખે જોઈ શકતા ન હતા। તો હવે તમને થશે કે તે આંખે જોઈ શકતા નથી, તો પણ તેમને ખબર પડી જાય છે કે આ આજે ખુશ છે। ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે। તેઓ હલનચલન અને અવાજની એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે નાખુશ છે। તો બાળકો, અહીં તમને સવાલ જવાબમાં પણ પૂછી શકે કે હલનચલનના અવાજથી તે શું ઓળખી શકે છે કે કોણ ખુશ છે અને કોણ નાખુશ છે। મેં ભાઈને કહ્યું, ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું। તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે। એટલે કે તે તેના ભાઈને શું કહે છે કે કયા તે ખુશ છે તેનું કારણ કહે છે, તે શાના માટે ખુશ છે, કારણ કે તેને ફૂટબોલની ટીમમાં પસંદ કરી છે, ફૂટબોલની ટીમમાં રમવા માટે તે પસંદ થઈ ગઈ છે। તેઓ એ મને શાબાશી આપે, એટલે કે આ ખુશખબરી કહે છે, એટલે કે તેમના ભાઈ તેમને શાબાશી આપે છે। અને શું કહે છે, એના ભાઈ એમને કહે છે કે તું આજથી મને ફૂટબોલ શીખવીશ, એટલે કે તારે મને ફૂટબોલની તાલીમ આપવાની છે અને તું મારો કોચ છે। આપણે આગળ આ પાઠ સમજીએ તો વિચારો અને લખો આપણને આપવામાં આવી છે, તો તેમાં આપણને બાળકો કેટલાક સવાલ જવાબ આપ્યા છે કે સીમાના પિતા દાદી માટે સમાચારપત્ર મોટેથી વાંચે છે, તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો, તો બોલો બાળકો। તો બાળકો, આપણે તે સવાલનો જવાબ સમજીએ કે દાદા દાદીને મંદિરે લઈ જઈએ છીએ, તેને સમાચાર વાંચીને સંભળાવીએ છીએ, તેમને દવાઓ અને અન્ય વસ્તુઓ લાવી આપીએ છીએ, તેમને સમયસર દવાઓ પણ આપું છું। એટલે કે બાળકો, તમે આ રીતે મદદ કરી શકો છો ઘરડા માણસોની। ત્યારબાદ બીજો સવાલ આપીએ છે કે ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે, તો તેનો જવાબ આવશે, ઘડપણમાં સાંભળવામાં અને જોવામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે। દાંત નબળા પડી જવાને કારણે કડક ખાઈ શકતા નથી, હાડકા નબળા થઈ જવાને કારણે ચાલવામાં પણ તકલીફ પડે છે, આ ઉપરાંત કમરનો દુખાવો અને ઘૂંટણનો દુખાવો વગેરે જેવી તકલીફ પડે છે। એટલે આમ પ્રકારે બાળકો, ઘડપણમાં એટલે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં ઘણી બધી મુશ્કેલીઓ થાય છે અને આ સાથે જ આપણને ઘણી મુશ્કેલીઓ પડે છે। હવે બાળકો, આપણે આગળ સમજીએ આગળના સવાલો। ત્યારબાદ આગળનો સવાલ છે કે રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે, તો તેનો જવાબ આવશે કે રવિભાઈ ઘણી બધી વસ્તુઓ સાંભળીને જાણી લેતા હોય છે, ઘણી બાબતો તેવા સંબંધ સુગંધ અથવા તો સ્પર્શ કરીને જાણી લે છે। એટલે કે બાળકો, જે અંધ વ્યક્તિ હોય છે તેમના સાંભળવાના અવાજથી, એટલે કે જે લોકો બોલતા હોય તેમના સાંભળવાના અવાજથી તે લોકો જાણતા હોય છે, અને તેમની સૂંઘવાની એટલે કે તેમની ગંધની શક્તિ અને સ્પર્શવાની શક્તિ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, એટલે કે તે લોકો સુગંધ અથવા તો સ્પર્શ વડે જાણી લે છે। ત્યારબાદ આપણે આગળનો સવાલ સમજીએ કે તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે, ક્યારે લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે? તો બાળકો, આવો સવાલ પૂછ્યો છે કે આપણને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે, તો જવાબ સમજીએ કે હા, હું ઉનાળાની રજામાં ટ્રેકિંગ પર ગઈ હતી ત્યારે લાકડીની જરૂર પડી હતી।
આ ઉપરાંત પહાડ ઉપર જંગલમાં ચાલવા માટે લાકડીની જરૂર પડે છે. એટલે કે બાળકો, આપણને ઊંચા પહાડ પર ચઢવું હોય ત્યારે લાકડીનો સહારાથી આપણે સરળતાથી ચડી શકીએ છીએ, અને જંગલ જેવા વિસ્તારોમાં પણ ચાલવામાં આપણને લાકડીની જરૂર પડતી હોય છે. ત્યારબાદ સવાલ છે કે જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ છીએ? તો જે લોકો બાળકો જોઈ શકતા ન હોય તેને તમે વિચારો તો તમે કઈ રીતે મદદ કરશો? તો તેનો જવાબ આવશે કે જે લોકો જોઈ શકતા ન હોય તે લોકોને આપણે રોડ ક્રોસ કરાવી શકીએ છીએ, જાહેર સ્થળોએ રસ્તા બતાવી શકીએ, તેમના માટે પુસ્તકો અને છાપું વાંચીને સંભળાવી શકીએ છીએ. એટલે કે જે લોકો જોઈ શકતા નથી તે લોકોને આપણે છાપો એટલે કે ન્યૂઝપેપર વાંચીને સમાચારો સંભળાવી શકીએ છીએ, તેમને પ્રેરણાત્મક વાર્તાઓ વાંચી સંભળાવી શકીએ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે તેમના પુસ્તકો રેકોર્ડ કરીને તેમને ભણવામાં મદદ કરી શકીએ, પરીક્ષામાં તેમના લેખક બની શકીએ. એટલે આ રીતે બાળકો જુદી જુદી રીતે આપણે જે લોકો જોઈ શકતા ન હોય તેમને આપણે મદદ કરી શકીએ છીએ. તો બાળકો, આપણે જે આ 5 સવાલના જવાબ સમજી ગયા તે સવાલના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે. આ તમારું ઘરકામ છે. તો બાળકો, તમારે ખાસ આ 5 સવાલના જવાબ લખીને મોઢે પણ કરવાના રહેશે.